નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે અઢાર માર્ચ બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ અઢાર માર્ચ બે હજાર વીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક ભારતના કે આઈઆઈટીમાં ટેકનોલોજી ઇનોવેશન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે તો તે આઈઆઈટી છે આઈઆઈટી મંડી જે હિમાચલ પ્રદેશમાં આવેલ છે હિમાચલ પ્રદેશ રાજધાની શિમલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય વિધાનસભાની બેઠકો અડસઠ લોકસભાની બેઠકો ચાર રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે પચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેર પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યએ કોરોના વાયરસને મહામારી જાહેર કરી તો તે રાજ્ય છે હરિયાણા હરિયાણા રાજ્યે પણ મહામારી જાહેર કરી છે હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યની સરકારે નમસ્તે ઓવર સેકેન્ડ અભિયાન શરૂ કર્યું તો તે કર્યું છે કર્ણાટક રાજ્યની રાજ્ય સરકારે કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાડા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો શહેરના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના સ્ટ્રેન્સને અલગ કર્યું તો તે છે પુના શહેરના વૈજ્ઞાનિકો મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન પાંચ હાલમાં જ સરકારે કયા રેલવે સ્ટેશનને વિશ્વ સ્તરનું રેલવે સ્ટેશન બનાવશે તો તે છે નવી દિલ્હી રેલવે સ્ટેશન દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન છ હાલમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કર્યો તો એ વધારો કર્યો છે ચાર ટકાનો પેલા સત્તર ટકા મળતા હતા હવે એકવીસ ટકા મોંઘવારી ભથ્થું મળશે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન સાત હાલમાં જ વર્લ્ડ એથ્લેટિક પરિષદે દેશ પર એથલેટિક મિલિયન અમેરિકી ડોલરનો દંડ કર્યો તો તે કર્યું છે રશિયા દેશ ઉપર વર્લ્ડ એથલેટિક ઓગણીસો બારમાં સ્થાપના થઈ હતી મુખ્ય મથક મોનાકોમાં છે અધ્યક્ષ છે સેબેસ્ટિયન કો સભ્ય દેશો છે બસો ચૌદ રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચલણ છે રશિયન રૂબલ પ્રશ્ન આઠ યસ બેંકના એમડી અને સીઈઓ કોને નિયુક્ત કરવામાં આવ્યા તો નિયુક્ત કરવામાં આવે છે પ્રશાંત કુમારને યસ બેંકની સ્થાપના બે હજાર ચારમાં મુખ્ય મથક મુંબઈમાં છે સ્થાપક રાણા કપૂર અને અશોક કપૂર અને એમડી અને સીઈઓ છે પ્રશાંત કુમાર પ્રશ્ન દસ હાલમાં જ જીએસટી પરિષદે મોબાઈલ ફોન પરના જીએસટી દરમાં કેટલો વધારો કર્યો તો વધારો કર્યો છે છ ટકાનો મોબાઈલ ફોન ઉપર હવે જે જીએસટી દર છે દર છે તે અઢાર ટકા રહેશે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો તો આ એક જુલાઈ બે હજાર સત્તરમાં પ્રશ્ન દસ હાલમાં જ કયા રાજ્યની વિધાનસભાએ એનપીઆર અને એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો તો તે છે દિલ્હી રાજ્યની વિધાનસભા દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન અગિયાર હાલમાં જ અમિતાભ બચ્ચન કઈ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા તો તેઓ બન્યા છે આઈડી એફસી ફર્સ્ટ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર પ્રશ્ન બાર હાલમાં જ કયા દેશની હાકુહુડો કંપનીએ ભારતની એજી એડી ગ્લોબલ થ્રી સિક્ષ્ટીનું અધિગ્રહણ કર્યું તો આ કંપની છે જાપાની જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિન્જો આબે અને ચલણ છે જાપાની યેન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ બિલ ગેટ્સે કઈ કંપનીના નિર્દેશક મંડળમાંથી રાજીનામું આપ્યું તો તેણે આપ્યું છે માઇક્રોસોફ્ટ કંપની જે છે તેના નિર્દેશક મંડળમાંથી રાજીનામું માઇક્રોસોફ્ટ સ્થાપના ઓગણીસો પંચોતેરમાં મુખ્ય મથક વોશિંગ્ટનમાં સ્થાપક બિલ ગેટ્સ અને પોલ એલન સીઈઓ છે સત્ય નડેલા પ્રશ્ન ચૌદ હાલમાં જ કોણે કોરોના વાયરસનો સામનો કરવા માટે બસો મિલિયન અમેરિકી ડોલર આપવાની જાહેરાત કરી તો તે છે એડીબી એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક સ્થાપના ઓગણીસો છાસઠમાં મુખ્ય મથક મનીલામાં છે અને સભ્ય દેશો છે આ બેંકના અડસઠ પ્રશ્ન પંદર હાલમાં જ કયા દેશમાં લગભગ નવસો નેવું વર્ષ જૂના દુનિયાના સૌથી નાના ડાયનાસોરના અવશેષો શોધાયા તો તે દેશ છે મ્યાનમાર કે જ્યાંથી આ અવશેષો શોધવામાં આવ્યા છે મ્યાનમાર રાષ્ટ્રપતિ વિન મિન્ટ અને ચલણ છે બર્મિસ ક્યા થેન્કસ ફોર વોચિંગ વિડીયોઝને લાઈક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ